અબડાસાના મુખ્ય મથક નલિયાની મધ્યે સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઊંડા કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અબડાસાના મુખ્ય મથક નલિયા મથકે સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ઊંડા કરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી, જેમાં રૂપિયા 3 લાખના ખર્ચે હિમાસર તળાવ કાશી વિશ્વનાથ સેવા ટ્રસ્ટના કામ પૂર્ણ કરાશે. પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જીતાવત, અબડાસાના ધારાસભ્ય પીએમ જાડેજા, શ્રીફળ વધેરીયાને કામનો પ્રારંભ કરાવ્યો હતો. મુંબઈ સ્થિત લહેરીભાઈ ભાનુશાલી જરૂરી લોકફાળાની રકમ ભરી આપવામાં આવશે. તેમના દ્વારા ભાનુશાલી દેશ મહાજન ઉપપ્રમુખ ગોવિંદભાઈ ભાનુશાલી, કાશી વિશ્વનાથ સેવા ટ્રસ્ટ પ્રમુખ ધીરજસિંહ ગોહિલ, નલિયા લુહાણા મહાજનના પ્રમુખ સતીશભાઈ ઠક્કર, નલિયાના સરપંચ રામજીભાઈ કોલી, અબડાસા ભાજપ મહામંત્રી જયદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે કોરોના હતો એટલે વસ્તી ગણતરી થઈ નહીં, છેલ્લે 2011માં થઈ હતી, એટલે 21માં થવી જોઈએ પણ નથી થઈ. જે તે સમયે 2011માં નલિયાની વસ્તી 8000ની હતી, હવે ડબલ થઈ ગઈ છે. એટલે આપણે સમજી લો કે આમ તો બહુ સંકલન છે કે ધારે કામ કરાવીને આવે છે, તો એનો પણ આપણે ઉપયોગ કરશું. અને આપણા જે અબડાસા તાલુકાના પાણી માટેના થોડી ચિંતા રાખશું, તો 2 મહિના હજી આપણી પાસે છે. જેટલું વધુ કામ આપણે કરશું એ બધું અમે પણ નોંધાતણ અમારું આમાં જોડાયું છે, આ કરી રહી છે. અને એ સંસ્થાને અને આપણા બધાના સ્વભંડોળથી જો આ કામ કરશું, તો અત્યારે જે માઇગ્રેશન આપણે આપણા તાલુકામાંથી કરી ચૂક્યા છીએ એ થોડો અટકશે. તો પહેલો જણ એવો હતો એ કાર્યક્રમમાં કે જાણે શરૂઆત કરી, અને ત્યારે અધ્યક્ષશ્રીએ કીધું પણ કે લહેરીની શરૂઆત છે અને આજે કેટલો ભંડોળ આવશે ને એની કાંઈ ખબર નથી. અને એ કાર્યક્રમમાં 13 કરોડ રૂપિયા આપણા કચ્છી લોકોએ આપણા કચ્છમાં પાણી આપણે સાચવીએ એના માટે જાહેરાત કરી. જે સરકારશ્રીની યોજના છે, દર વર્ષે તળાવો ઊંડા થવા જોઈએ, તો અબડાસા વિસ્તારમાં કાયમના માટે વરસાદ ઓછો થાય છે, આપણે જાણો છો. તો તળાવોનું કામ કરવા માટે સરકારશ્રી તો ચિંતા કરે છે, પણ વિશેષમાં આપણા જે ભાઈઓ બહાર વસે છે બોમ્બેમાં, જે ભાનુશાલી મહાજન સમાજ હોય કે વાણિયા હોય, પટેલો, કોઈ પણ આપણા કચ્છના, એ તમામ ચિંતા કરી રહ્યા છે અને ખૂબ જ સારી રીતે ફંડ ભેગું કરી અને એમને એક મિનિટનું પણ ટાઈમ નથી, પણ છતાં આપણે વધારેમાં વધારે ગરમીઓ અબડાસાની પણ એનામાં એક ખૂબ હાજર રહીને કેમ ગામડાનો વિકાસ થાય, કેમ પાણી સંગ્રહ વધે એના માટે પોતે હાજર રહી અને પોતાના ઘરના પૈસા રાખી તમામ સંસ્થાઓ જોડાઈ પ્રોપર કચ્છ એમના ગોવિંદભાઈ હોય, તેમજ આપણા નહેરભાઈ, અનેક મહાજન સમાજ અહીંયા હાજર છે બધા, ગોવિંદભાઈ આપણા સરપંચશ્રી હોય, અને ખાસ ખાતાઓને જેટલો આભાર માનીએ એટલો ઓછો કે જેટલી અંદર ચિંતા કરી રહ્યા છે. અને છેલ્લા 2 વર્ષથી જે કામો થઈ રહ્યા છે 100% એનું રિઝલ્ટ સારો આવવાનો છે, અને અહીંયા આ બોર્ડર વિસ્તારમાં અતિ જરૂરી છે. તો આના માટે જેટલું એમને આજે અભિનંદન એટલો આપીને લઉં છું, અને સરકારશ્રીની જે જવાબદારી છે એનામાં જે તે અમને કહેવામાં આવે છે એનામાં એમને સાથે મળી અને કામ વધારે થાય એના માટે પ્રયત્ન કરી છે. દેવાનાગુમ સક્રમુપસેદિ માવયં દેવાન આયો પ્રતિરંતુ જીવસે આંગુધમયા નિવિદાહુમહે વયં ભગં મિત્રમધિશુન્નક્ષમસ્રિદંગા અરમણં અરુણગુમ સોમામશ્વિનઃ સરસ્વતીનઃ શુભગામયસ્કરતઃ અન્નૌ વાતૌ મયૌ ભુવાતુ ભેગજં તન્માતઃ પૃથિવી તત્પિતાખ્યૌઃ તદ્રાવાણઃ સોમસુતો મયૌ ભુવત્સ તસ્મિનઃ શૃણુતં તિસ્નાયુવંબઃ સમીસાનં ઝગસ્તસ્તુકપતિં ધિયં ધિન્વામસે ભૂમહે વયં મહ ભૂપાનો યથા વેદ સામસંવૃત્તે રક્ષિતા પાયુર્દપ્તા સ્વસ્તયે ઓમ ગૌઃ શાંતિરંતરિષકું શાંતિ પૃથિવી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિર્વનસ્પર્શાંતે સર્વગૌઃ શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેતિ યતો યતઃ સમીહસે તતો નો અભયં ગુરુ. મુંબઈ વસી અને અમે મારા માદરે વતનની ચિંતા કરીએ છીએ, અને આ ચિંતા એટલે પહેલી ચિંતા જળસંચય. જળસંચયની જ્યારે વાત આવી મુંબઈમાં આદરણીય શ્રી
પ્રદ્યુમનસિંહ જાડેજા ત્યાં પધાર્યા હતા અને માનનીય શ્રી નિમાબેન આચાર્યની અધ્યક્ષતામાં પ્રોગ્રામ થયો છે ગ્લોબલ કચ્છનો, ત્યારે આદરણીય ગોવિંદભાઈ ત્યાં હાજર હતા. તે વખતે માતબર રકમ ભેગી થઈ હતી ત્યારે મારા નલિયાની વાત આવી કે મારા વતન માટે હું શું કરી શકું છું. તો બેનને સહજ રીતે વાત કરી કે બેન આ મારા વતન માટે મારો સહયોગ છે અને પોતાના સ્વમુખેથી બેને જાહેરાત કરી ત્યારે ખરેખર આનંદ થયો. અને અમે જ્યારે આ વતનમાં આવીએ ત્યારે એક મારું સામાજિક દાયિત્વ થાય છે કે હું શું કરી શકું વતન માટે. એક ધર્મનિષ્ઠ પુરુષ એ સમાજ માટે શું કરી શકે છે, ધર્મ માટે શું કરી શકે છે, એક માનવતાની પોતાનો એક દાયિત્વ હોય છે. તો મારા દાયિત્વ પ્રમાણે આજે આ મારા વતનમાં માધરે વતનમાં કંઈ પણ એવું કાર્ય હોય અને ભગવાને સામર્થ્યતા આપી હોય તો આ સામર્થ્યતામાં પાછો ન પડવું જોઈએ. હું નિત્ય ભગવાનને પ્રાર્થના કરીશ કે આવા જળસંચયના કાર્યો છે, આ તો લોક ઉપયોગી કાર્યો છે, ક્યારેક ક્યારેક માનવતાના કાર્યો આવે. હમણાં તમારે હોસ્પિટલ્સની વાત થઈ, એવી રીતે ઘણી બધી એવી સમસ્યાઓ હોય, એ સમસ્યાનું નિરાકરણ પ્રશાસન સાથે અમે સામાજિક ક્ષેત્રે તમને સહયોગ આપી અને ભગવાન કરે અને ભગવાનને જ પ્રાર્થના કરીએ કે સર્વે ભવંતુ સુખિનામ, સર્વે સંતુ નિરામય, આ પ્રવૃત્તિથી આપણે અમારા અહીંયા સહજ રીતે કાર્ય કરતા રહીએ અને આ કાર્યમાં અમે એવી રીતે સહભાગી થઈએ કે જેવી રીતે અમે અમારું મારું વતન છે, અમે ધંધા અર્થે ભલે મુંબઈ ગયા છીએ પણ આ કાર્યમાં અમે સહભાગી થઈ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ કાર્ય તમારું સર્વ રીતે સંપન્ન થાય. હવે કવિ સાંભળો, બિલકુલ પાણીના લીધે તકલીફ થાય એના લીધે સરકાર પણ ખૂબ ચિંતિત છે અને ખાસ આપણે જેટલા અભિનંદન દઈએ આપણા બારે ભાઈઓ જે રહે છે જેને અહીંયા કોઈ મતલબ નથી એમ ન કહેવાય, પણ જેને અહીંયા કંઈ કમાવા માટે કંઈ લેવા દેવા નથી, પણ એની જન્મભૂમિ એની માતૃભૂમિ જેને જીઓલોજીકલ સર્વે છે એની સાથે અમારી પાસે આવું. આપણે હજી સુધી સુજલામ સુફલામમાં એન્ટ્રી ઓપન છે, એટ મીન્સ એ કામો કેમ ના લઈએ. આપણી પાસે લેરીભાઈ જેવા દાતા પણ છે, જો કદાચ જરૂર પડે તો સરકાર પણ બધા કામો લેવા માંગે છે અને આ કરીએ તો આપણે આ વર્ષે જ આ કામને પૂરું કરવાનું ટ્રાય કરીએ કે ક્યાં ક્યાં ઘટે છે. તો જરા આપના 4-5 અગ્રણીઓ આવો અમારી સાથે, શું થઈ શકે. અમે પણ અમારા જે ટેકનિકલ વિંગના પરમાર સાહેબ છે એ પણ છે.